વિદ્યાર્થી મિત્રો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને આપેલ સંખ્યાનો ગુસાઅ શોધવા માટેનો હજુ એક દાખલો જોઈએ અને તમે ધ્યાનથી જોશો તો મને વિશ્વાસ છે કે તમને ચોક્કસ આવડી જશે. અહીંયા રકમ આપેલી છે 35/50. મેં હમણાં પણ તમને કીધું ફરી એકવાર કે અંશ અને છેદ બંનેના અવયવ પડતા હોય તો પાડી દેવાના, જેથી કરી સંખ્યા નાની થાય તો આપણે દાખલો ગણવામાં સરળતા રહે. તો આપણે અહીંયા એક બાજુ 35ના અવયવ પાડીશું તો 5 વડે ભાગ થાય તો 5 7 35 અને 7 1 7. એ જ રીતે 50ના અવયવ પાડશું વિદ્યાર્થી મિત્રો તો 2 25 5 5 અને 5 1. તમે જોઈ શકો છો બંનેમાં 5 5 આવે છે બરાબર. તો 35 ના અવયવ શું પાડ્યા આપણે? 5 × 7. 50 ના કયા પાડ્યા? 2 × 5 × 5. 5 5 શું થઈ ગયા? 20 ગયા. તો ઉપર કેટલા રહ્યા? 7 અને છેદમાં 10. હવે આપણને ખબર છે કે 10 ની અવયવ પાડશું તેની અંદર શું આવશે? 2 અને 5 જ આવશે. તો આપણને ખબર છે કે 2 હોય 5 હોય અથવા 2 અને 5 બંને હોય તેનું દશાંશ સ્વરૂપ જે છે એ કયું છે? તો કે 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપનું છે. ટૂંકમાં એનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. એ તો તમે લખી નાખજો બરાબર. હવે આવવું જોઈએ અને હવે આપણે આને દશાંશ નિરૂપણ કરીશું. તો 7/10 છે બરાબર. તો 2 × 5, 2 એક જ વખત છે, 5 એક વખત છે, મતલબ કે 2 ની ઘાત જે છે સરખી છે. સરખા કરવા માટે કશા પણ ગુણવાની જરૂર નથી. તો બસ વિદ્યાર્થી મિત્રો 7/10 મતલબ કે આપણો જવાબ 0.7. હા, 1 ની ઘાત વધારે હોય અને 1 ની ઘાત ઓછી હોય તો બંનેની ઘાત સરખી કરવા માટે છેદમાં જેટલા મૂકો એટલા જ અંશમાં મૂકવાનો, પછી ગુણાકાર કરીને આગળ કરવાનો. પણ અહીંયા તમે જોઈ શકો છો કે 2 ની 1 ઘાત છે, 5 ની 1 ઘાત છે બરાબર. તો બંનેની સરખી સરખી ઘાત આવી હોય વિદ્યાર્થી મિત્રો તો પછી તમારે અંશમાં અને છેદમાં કોઈને કશા પણ ગુણવાની જરૂર નથી. સીધો જ એનો શું કરી નાખવાના? પોઈન્ટ કાપી નાખવાના. સમજાય છે બરાબર? દાખલા તરીકે જો એક ઉદાહરણ આપું છું ખાલી, દાખલા તરીકે અહીંયા 9 હોત અને છેદમાં 2 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત ઓલરેડી આવી જ હોત પહેલેથી, તો પછી અહીંયા તમે જુઓ કે 2 અને 5 બંનેની ઘાત સરખી જ છે, એને સરખા કરવા માટે કશા પણ ગુણવાની જરૂર નથી. તો બસ અંશમાં જે 9 છે એમને એમ રાખો અને અહીંયા 2 5 10 ની કેટલી ઘાત કરી નાખો? 3 ઘાત. અને 10 ની 3 ઘાત આપણને ખબર છે 1 ની પાછળ 3 મીંડાય એટલે કે 1000. તો આપણે આને દશાંશ નિરૂપણ કરવા માટે 9 ના 3 પોઈન્ટ કાપવાના. આ 3 પોઈન્ટ કાપવા માટે આપણી પાસે 3 સંખ્યા હોવી જોઈએ પણ એ એક જ સંખ્યા છે. તો 9 ની આગળ બીજા 2 શૂન્ય મૂકો, પછી પોઈન્ટ કાપો, પછી 0 મૂકો અને ચેક કરી લો ફરજિયાત કે 3 પોઈન્ટ કપાય છે કેમ. તો 1 2 અને 3 મતલબ કે આપણો જવાબ કેવો છે? સાચો છે. જોઈએ